करत है राधा राधा नाम राधा नामनी अंदर सफल जिंदगी छे साहेब। स्वमोहिनी मायानी वात बतावी यशोदा ने पुनः पुत्र भाव थयो। एकादवे दिवस व्यतीत थया एटले ओसरीना कोर पर આંગણામાં ભગવાન કૃષ્ણ રમે છે અને માં યશોદા અને નંદ બાબા બેઉ બેઠા છે। આ બેઉ બેઠા બેઠા વાતો કરે છે, માં વાતોમાં ને વાતોમાં યશોદાએ કીધું કે નંદરાય સાંભળો, હમણાંથી બે વખત મને લાલાના મોઢામાં કેટલા સૂર્યો કેટલા ચંદ્ર નવગ્રહ આ બધું દેખાય છે, મેં બે વાર જોયું આ। નંદ બાબા કહે છે યશોદા એવું કઈ ન હોય, એ તો તને ખાલી ભ્રમ થયો હશે। અરે ના નંદરાય, મેં સાચે જોયું, હું જૂઠું નથી બોલતી, મને ભ્રમ ન હતો, મેં સાચે જોયું છે। યશોદાએ ભારપૂર્વક કીધું ને છતાં બી નંદ બાબા ન માન્યા અને અંતે નંદ બાબાએ યશોદાની આ આખી વાતને મજાક બનાવી અને ખૂબ હસ્યા અને અંતે બોલ્યા છે કે યશોદા 65-70 વર્ષ થાય ને એટલે આવું જ દેખાય, 65-70 વર્ષ થાય એટલે બસ આવા જ ભ્રમ થાય, એમાં કઈ નવાઈ નથી। આટલું કહીને નંદ બાબા ખૂબ હસ્યા। આ દ્રશ્ય ભગવાન કૃષ્ણ જોઈ ગયા। ભગવાન કહે છે મારી માની મજાક ઉડાવી, બાબા હવે તમારો વારો છે।
એમાં બરાબર એક દિવસ સવારની અંદર ભગવાન કૃષ્ણ વેલા જાગ્યા, અને એ જાગ્યા એ સમયે બરાબર નંદ બાબા ભગવાન શાલિગ્રામની પૂજા કરવા માટેની તમામ સામગ્રીઓ તૈયાર કરે છે. તમામ સામગ્રીઓ તૈયાર કરે છે, એવાની અંદર ભગવાન એક પાત્રની અંદર ભગવાન શાલિગ્રામ પધરાવ્યા, બીજી બધી સામગ્રીઓ રાખી અને ભગવાનને ચડાવવા માટે થઈ અને તુલસી પત્ર લેવા જાય છે. જ્યાં તુલસી પત્ર લેવા જાય છે ત્યાં બરાબર ભગવાન કૃષ્ણ ત્યાં પૂજાની સામગ્રી પાસે આવીને બેસી ગયા. માની મજાક ઉડાવી હતી ને, આજે બાબા તમારો વારો છે. નંદ બાબા બહાર આંગણામાં ગયા તુલસી પત્ર લેવા, અને આ બાજુ પાછળથી ભગવાન કૃષ્ણએ શાલિગ્રામને સંતાડી દીધા અને વળી પાછા મોટું ફૂલ આવીને બેસી ગયા અદપ વાળીને. નંદ બાબા આવ્યા, જોવે છે બધી સામગ્રીઓ છે, તમામ તૈયારી થઈ ગઈ, અને બરાબર જ્યાં પૂજા કરવા જાય ત્યાં શાલિગ્રામ જ ન મળ્યા. શાલિગ્રામ ન મળ્યા, ચારે બાજુ નજર કરે શાલિગ્રામ કે છે નહીં, એમાં બરાબર ભગવાન કૃષ્ણની સામે જોઈ ગયા અને કૃષ્ણ એકદમ મોઢું ફૂલ આવીને બેઠા છે. નંદ બાબા સમજી ગયા આ કનૈયો જ મોઢા મૂકી ગયો. કનૈયા શાલિગ્રામ ક્યાં ગયા? કનૈયો કે મને શું ખબર, એને હાથથી ના પાડી દીધી, મને નથી ખબર, મોઢું તો બધ એમ જ બંધ રાખ્યું, મને નથી ખબર. અને એ સમયે નંદ બાબા કહે છે કનૈયા તારા મુખમાં શું છે? કનૈયો ના પડે, કઈ નથી બાબા, કઈ નથી. નહીં, તારા મોઢામાં કઈક છે, મોઢું ખોલ. નંદ બાબા જરા થોડા ગરમ થયા એટલે ભગવાન કૃષ્ણે મુખ ખોલ્યું. જ્યાં મુખ ખોલે ને અંદર જોવા જાય, શાલિગ્રામ ન મળ્યા, જીભ ન મળી. જેમ યશોદાને દર્શન કરાવ્યા એમ નંદ બાબાને 14 બ્રહ્માંડના દર્શન ભગવાન કૃષ્ણે કરાવ્યા છે. 14 બ્રહ્માંડના દર્શન કરાવ્યા. આ જોઈ અને નંદ બાબા એકદમ આશ્ચર્યચકિત બની ગયા. થોડી વાર થઈને એટલે એને થયું કે હા, પેલી યશોદા કહેતી હતી ને એ વાત સાચી છે. કેટલા સૂર્યો, કેટલા ચંદ્ર, નંદ બાબાને પણ વિશ્વરૂપના દર્શન કરાવ્યા. એમાં બરાબર સાંજના સમયે નંદ બાબા અને યશોદા વળી પાછા બેઠા હતા. એ વાતોમાં ને વાતોમાં યશોદાને નંદરાય કહે છે યશોદા સાંભળ્યું, તમે કહેતા હતા ને આજ તો મેં પણ કનૈયાના મોઢામાં કેટલા સૂર્યો, કેટલા ચંદ્રો જોયા, કેટલા તારાઓ, નક્ષત્રો, ગ્રહ હતા, બહુ બધા હતા. યશોદા કહે છે નંદરાય રેવા દો ને, જૂઠું શું બોલો છો? અરે ના ના યશોદા, જૂઠું નહીં, સાચે મેં જોયા. અને ત્યારે યશોદાએ વળી પાછું બધું વટક વાળી લીધું. નંદ બાબાને કહે છે કે નંદરાય 80 વર્ષના થાય ને એટલે આવું જ હોય, 80 વર્ષે આવું જ દેખાય. નંદ બાબાએ કીધું હતું કે યશોદા 65-70 વર્ષ થાય એટલે આવા ભ્રમ થાય. એટલે એ જ સમયે યશોદાએ પાછા બધા શબ્દો આપ્યા, નંદરા 80 વર્ષના થાય ને એટલે આવું જ દેખાય, એવું કઈ હોય નહીં. બેનો પાછું આપવામાં તો તરત વિશ્વરૂપના દર્શન કરાવ્યા. એટલા નક્ષત્રો, તારાઓ બતાવ્યા એ નંદ બાબાને પણ વિશ્વરૂપના દર્શન કરાવી અને નંદ બાબાને પણ કૃતાર્થ બનાવ્યા. પણ જો કે નંદ અને યશોદા તો બેઉ બહુ બળભાગી જીવાતમાં છે કે બ્રહ્મ એના ઘરે આવી અને રમે છે આંગણામાં. બ્રહ્મ એના ઘરે રમે છે. અનુકૂળતા હોય તો એકાદ બે ભાઈઓ જઈ, આ પરચુરણ પાછળ બહુ ખખડે છે. અને કાં તો જેનું જેનું પરચુરણ છે એની પાસે બોલાવી દો. પણ આ તો ઓલા જેવું થયું કે આપણા બગીચામાં ન ગયા, છોકરાને રેઢા મૂક્યા હોય, કરો મોજ.
એ બધાને એક જગ્યાએ બેસાડી દીધું, આપણે બધાને હાંજે ચોકલેટ ખવડાવી છે. નંદ અને યશોદાને બેવને 14 બ્રહ્માંડના દર્શન કરાવ્યા, એ કથા બતાવી, અને ત્યારબાદ દામોદર લીલાની કથા છે. દામોદર લીલાની કથા, ભગવાન દામોદર કેમ કહેવાયા એની કથા છે. એક વખતના સમયે માં યશોદાને વિચાર આવ્યો કે બધી ગોપીઓ ફરિયાદ કરે છે કે મારા ઘરની અંદર કનૈયો આવી અને માખણ ચોરે છે, મારા ઘરની અંદર માખણ ખાય છે, તો મારા ઘરમાં તો આટલું બધું માખણ છે છતાં પણ કનૈયો કેમ નહીં ખાતો હોય, શા માટે નહીં ખાતો હોય? એટલે માં યશોદાને થયું કે લાવને, બધી ગોપીઓ પોતાના ઘરે પોતાની જાતે માખણ ઉતારતી હશે, મારે તો બધાએ કોઈ મેં માખણ ઉતાર્યું નથી, આજ મારા કનૈયા માટે હું મારી જાતે માખણ ઉતારું. એટલે માને બરાબર પોતાની જાતે માખણ ઉતારવાની ઈચ્છા થઈ, અને એ સમયે દામોદર લીલાની કથા થાય છે. એ દામોદર લીલાની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણવે અને ભાગવતકાર લખે છે. એકદા ગૃહદાસીસુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. બધા કામ પડતા મૂકી અને યશોદા પોતાની જાતે માખણ ઉતારવા તૈયાર થયા છે. પોતાની જાતે માખણ ઉતારે છે, વહેલી સવારમાં જાગ્યા છે, વહેલી સવારમાં જાગી નિત્ય કર્મ કરી પરવારી ભગવાન ઠાકોરજીની પૂજા કરી, જ્યારે ઠાકોરજીને પૂજા કરી ત્યારે 16 શણગાર સજીને બેઠા છે. મેં સવારમાં કીધું હતું એમ કે આ જગતમાં જો કોઈ શૃંગારનો રસિયો કોઈ દેવ હોય તો ભગવાન કૃષ્ણ છે. ભગવાન કૃષ્ણ છે, એને તમે શણગારજો, એને શૃંગાર કરજો. પોતાની જાતને શૃંગાર કરી અને માં યશોદા ભગવાનનો શૃંગાર કરે છે. ભગવાનનો શૃંગાર કર્યો, કેળની અંદર એમણે કંદોરો પહેર્યો છે, માથાના ચોટલાની અંદર સુગંધિત પુષ્પોની વેણી નાખી છે, હાથની અંદર એમણે કંગન પહેર્યા છે, અને માએ પૂજા કરી અને પોતાના નિત્ય કર્મ કરી પરવારી મોટી એવી એવી ગોરસની ગોરી ભળી. આ તો 9 લાખ ધેનુઓનું ગોરસ હતું. 9 લાખ ધેનુઓના ગોરસની ભરેલી એક ગોળી લઈ અને એની અંદર વલોણું મૂકી અને માં દામણાઓને લઈ અને એક પછી એક દામણાઓને ખેંચે છે. હાથમાં રહેલા કંગનનો અવાજ આવે, માનું આખું શરીર ડોલે છે. એ ડોલવાને લઈ માથાનો પુષ્પ નાખેલો એ ચોટલો છે, એ ચોટલામાં જે સુગંધિત પુષ્પો છે એની સુગંધ આખા ઓરડામાં પ્રસરી ગઈ છે. વહેલી સવારનો સમય છે. વહેલી સવારના ઓરડની અંદર માં દધિ મંથન કરે છે અને એ કંગનના અવાજને લઈ અને ભગવાન જાગ્યા છે. ભગવાન જાગ્યા, પોતાની પથારીમાં બેઠા થયા છે ઢોલિયાની અંદર અને આંખો ચોળે છે. આંખમાં લગાડેલું કાજલ એ પોતાના ગાલ ઉપર આવ્યું છે. ચારે બાજુ આંખ ખુલીને જ્યાં નજર કરે તો માં દધિ મંથન કરે છે. જ્યારે માં દધિ મંથન કરે એ સમયે ભગવાન કૃષ્ણ નીચે ઉતર્યા, નીચે ઉતરીને પાછળથી જઈ અને માને બથ ભરી ગયા છે. માને બાત ભીડી એટલે માં યશોદાએ પ્રશ્ન કર્યો કે લાલા જાગી ગયો બેટા? હા માં હું જાગી ગયો, પણ એક કામ કર, મને બહુ ભૂખ લાગી છે, મને દૂધ આપને. અરે પેલા લાલા દંત ધાવન કરી લે બેટા. નહીં માં, હું દંત ધાવન નહીં, પેલા મને દૂધ જોઈએ અને એ પણ તારું. માં પાસે એટલી હઠ કરી ભગવાને,
કે માને દધિ મંથન અધૂરું છોડાયું, માં ઓરડામાં બેઠા છે, નીચે પોતાની ગોદમાં લાલાને લીધો, પોતાના સાડીનો પાલો ઓઢાડ્યો, માં એને પૈપાન કરાવે, ભગવાન પૈપાન કરે છે, અને એ સમય બરાબર હજી ભગવાન તૃપ્ત નથી થયા, ત્યાર પહેલા માં યશોદાને યાદ આવ્યું કે મેં રસોડાની અંદર ચૂલા ઉપર એક તપેલીમાં દૂધ મૂક્યું છે, જો દૂધ ઉભરાઈ જશે ને તો મારો લાલો આખો દિવસ ભૂખ્યો રહેશે. એટલે માએ બરાબર લાલાને અતૃપ્ત લઈ ખોળામાંથી ઉભો કરી નીચે બેસાડી અને માં રસોડામાં ગયા. માં બરાબર રસોડામાં ગયા, રસોડામાં જાદાની સાથે આ બાજુ ભગવાન કૃષ્ણને ક્રોધ આવ્યો કે મારા કરતા મારી માને એ તપેલીનું દૂધ વધારે વાલું છે. એટલો ક્રોધ આવ્યો ભગવાનને કે બરાબર એ ક્રોધવાળી દ્રષ્ટિમાં ભગવાનની નજરમાં ચટણી વાટવાનો પેલો પથ્થર હતો, એ પથ્થર ભગવાનના નજરમાં આવ્યો. ભગવાનની નજરમાં એ પથ્થર આવ્યો, ભગવાન ઉભા થયા અને પથ્થરને લઈ અને એવો દીધો ગોળીમાં, આખી ગોળી ફૂટી ગઈ અને આખા ઘરની અંદર ગોરસ, આખા ઘરની અંદર છાશ રેલમ છેલ. અને આ તો 9 લાખ ધેનુઓનું ગોરસ હતું, આ કઈ ડોશીમાના ટબુડી દૂધની વાત તો હતી નહીં. બે પળી દૂધ લઈ આખું ઘર હાંજે વાળું કરીએ, સુવાટાને તમારા બેન મને ચા બનાવી દે, સવાર માટે તમારા બેન ચા માટે દૂધ કાઢી લે, જે દૂધ વધે એમાં તમારા બેન મેળવણ નાખે, સવારમાં વહેલા ઉઠીને છાશ વલોવે, આડોશી પાડોશીને છાશ દે, અને એમાંય બરાબર છોકરાએ એ તપેલી ઠેબે ચડાવી આખા ઘરમાં રેલમ છેલ. આ બે પળીમાં એણે ખાધું, ચા બનાવ્યો, આડોશી પાડોશીને દૂધ ભર્યું, છાશ ભરી. હવે આ માપ ક્યાંનું હશે? આવું માપ તો હજી સુધીમાં અમે ક્યાંય જોયું નથી. તમારા ગામમાં છે આવડું માપ બે પળીનું, અડધા શેરનું? આ બાજુ પડી જ ગયો ને કે બીજું કઈ નકર બાર ગાવે બોલી બદલે? એટલે મને ખબર ન હોય આ બાજુ તમારી હું બોલી છું, હું તો પહેલી વાર હજી આ પરંગણામાં ભૂલો પડ્યો. આખા ઘરની અંદર છાશ રેલમ છેલ થઈ. ભગવાને એક માટીનું ઠીબડું લીધું અને એના ઉપર એક માખણનો લોંદો લઈ અને ભગવાન બહાર ગયા. જ્યાં હજી આંગણામાં ગયા ત્યાં તો કૂતરા ને બિલાડા ને વાંદરા ને કાગડા બધા લોકો રાહ જોઈને બેઠા હતા, કઈ કનૈયો બહાર આવે? બધાની સાથે બેસીને ભગવાન માખણ ખાય છે. આ બાજુ માને અવાજ આવ્યો એટલે માં બરાબર ઓરડામાં આવ્યા, જ્યાં જોવે તો આખી ગોળી તૂટેલી છે, આખા ઘરમાં છાશ રેલમ છેલ. માને એકદમ ક્રોધ આવ્યો, ગોપીઓ ફરિયાદ કરે છે ખોટી નથી, અને આજ મારે કોઈની સાબિતની જરૂર નથી, આજ રંગે હાથ પકડાયો છે, આજ માર્યા વગર મૂકું નહીં. માને એકદમ ક્રોધ આવ્યો, હાથમાં લીધી લાકડી અને આંખ થઈ એની રાતડી. માને એટલો ક્રોધ આવ્યો કે માએ હાથમાં લાકડી લઈ અને કનૈયાને મારવા માટે નીકળી, પણ ઘરમાંથી નીકળે છે તો માના પગના ઝાંઝર ખખેડા, પગના ઝાંઝર ખેકડા. એટલે માને થયું કે જો આ ઝાંઝરનો અવાજ સાંભળી જાય ને તો ભાગી જાય. એટલે માં બરાબર દબાતા દબાતા પગે આવ્યા, પણ માને ખબર નહીં એમ બરાબર કનૈયાના ભાગ હારા ને કે માને બરાબર પગમાં ઢીચણિયું ચડ્યું, પગની અંદર ઢીચણિયું આવ્યું એટલે અવાજ આવ્યો. ઢીચણિયું કેટલા લોકો જોયું છે અત્યારની યુવાની પેઢીમાં? વડીલો તો ખબર જ હોય અત્યારના છોકરાઓ ઢીચણિયું કોને કોને જોયું આમાંથી, આ ટીમમાંથી? બાપુ તમે ઢીચણિયું જોયું? રજનીભાઈ તમે? અરે તમારી તો તમને મારી ઘરે જમવા લઈ જવા છે, ન જોયું તમે? બહુ મીઠું હોય. શેરમાંથી એક મહેમાન ગામડામાં આવ્યો, મહેમાન બરાબર જમવા બેઠા એટલે એક બે કોળિયા ખાધા ને એટલે ગરધણીને થયું કે લાવ ને આને ઢીચણિયું દઉં. એટલે બાજુમાં ગરધણી બેઠા હતા તો એણે પૂછ્યું કે ભાઈ ઢીચણિયું ફાવશે? ઓલો મૂંઝાણો
એને કોઈ ઢીચણિયું જોયું નહોતું. હવે નાય કેમ પાડવી, હાય કેમ પાડવી? એટલે એને શું કીધું ખબર? આપોને તો ફાવશે ને તો ખાઈશ થોડું, કે વળી પાછો મૂંગો રહી તો વાંધો નહીં. એ કે અડધું આપજો, અડધું. તે જોગી જોયું તો વાંધો નહીં, આ ઢીચણિયું હજી આપણા લગભગ તો અત્યારની પેઢીમાં તો કોને ખબર, કોકની ઘરે અહીંયા દડવીમાં વધીને 5 ઘરે હશે ઢીચણિયા. કેટલા ઘરે ઢીચણિયા છે? ચાર જ થયા. કેટલા? હું બે બાજુ ઢીચણિયા રાખીને દેવું. પેલાના સમયમાં વડીલો જમવા બેસતા ને ત્યારે લાકડાનું ઢીચણિયું આપતા. ઓલો કોડો કે ભાવશે તો ખાવું. કે છોકરાઓને બધી જૂની વસ્તુઓ બતાવજો, એને સંસ્કૃતિનું જ્ઞાન કરાવજો. નકરું ખાલી ભણવામાં જ ધ્યાન ન રાખશો. એટલે માના પગની અંદર બરાબર ઢીચણિયું ચડ્યું, એટલે માના ઝાંઝર ખખેડ્યા, એટલે બરાબર કનૈયાના અવાજ કાને સંભળાયો. અને પાછું વાળું જ્યાં જુએ તો માં આવે છે, હાથમાં લાકડી, આંખ રાતડી, હાથમાં રહેલું ઠીબડું. ઓલા વાંદરાઓને કૂતરાઓને દઈને કહે છે, તમારે ખાવું હોય તો ખાવ, હવે મારે નથી ખાવું, મારે નથી ખાવું. હવે ભગવાન દોડે આગળ, પાછળ પાછળ માં યશોદા દોડે. આંગણામાં 1-2 ચક્કર લગાવ્યા, વળી પાછો ઓસરીમાં લઈ જાય, વળી ઓરડામાં લઈ જાય. આમ 2-4 ચક્કર લગાવ્યા ને તો માં થાકી ગયા છે. માં થાકી અને એકદમ ઓસરીના કોરે આવી થેમ થાંભલીને ટેકો દઈ અને માં રડે છે. માની આંખમાંથી અશ્રુના બિંદ પડ્યા છે. ભગવાન આંગણામાં ઉભા છે, માની આંખના અશ્રુ જોઈ ગયા ને. અત્યાર સુધી માને પાછળ દોડાવી, પણ હવે ભગવાન માની પાછળ દોડ્યા છે. માના અશ્રુઓ ભગવાનથી ન જોવાયા. એકદમ દોડતા આવી અને ભગવાન માની ગોદમાં બેસી અને પોતાના નાજુક એવા નાના હાથથી માના આંખના અશ્રુઓ લૂછે છે. માને કહે છે, માં તું રડીશ નહીં, હવે તને ક્યારેય જિંદગીમાં હેરાન નહીં કરું. અને એક વાત યાદ રાખજો સાહેબ, આ જગતમાં આપણે એમ કહીએ છીએ કે સૌથી મોટો કોઈ બોમ્બ હોય તો એ અણુ બોમ્બ છે. અણુ બોમ્બ એટલે એનો બહુ મોટો પ્રભાવ પડે. પણ મહાપુરુષો કહે છે, મારી વ્યાસપીઠ કહે છે, અણુ બોમ્બ કરતાં પણ જો વધારે તાકાત કોઈનામાં હોય ને તો અશ્રુબિંદમાં છે સાહેબ. તમારી આંખમાંથી નીકળેલો અશ્રુ, આંખમાંથી નીકળેલું એ પાણી, એ બિંદ પાષાણ હૃદયના માણસને પણ સાહેબ પીગળાવી દે એટલી તાકાત તમારા આંખમાંથી નીકળેલા એક બિંદુમાં છે. અણુબોમ્બ કરતા વધારે શક્તિ અશ્રુ બિંદમાં છે. માની ગોદમાં આવીને ભગવાન બેસી ગયા. એના હાથથી ભગવાન એની આંખના અશ્રુને લૂછે છે. માં રડીશ નહીં, હવે તને ક્યારેય હેરાન નહીં કરું. માએ લાલાના હાથ પકડીને કહે છે, લાલા આટલી બધી તને શું ઉતાવળ હતી કે થોડી વાર માટે રાહ ન જોઈ શકો? હું એક દૂધની તપેલી નીચે મૂકીને આવું એટલી વાર તારાથી ન રોકાયું? માં મારી ભૂલ થઈ, મને માફ કરી દે, મને ભૂખ લાગી છે, જમવા દે ને. પણ આજ માને ક્રોધ આવ્યો ને એટલે માં કહે છે, લાલા તને જમવા નહીં આપું, ચાલ હું તને આજ ખાનણિયા સાથે બાંધી દઉં ને, તારા તોફાન બહુ વધી ગયા છે. ગામની અંદર તે મારી આબરૂ સાવ કાકરાની કરી નાખી. ગામની અંદર નીકળવાનું શરૂઆત કરું ને, બજારમાં નીકળું ને તો કોઈ ગોપી સામે મળે, અથવા તો 2-5 ગોપીઓ ઉભી હોય ને હું નીકળું ને તો એ ગોપીઓ યશોદા કેતી બંધ થઈ ગઈ, લાલા મને નીકળીને જોવે ને, જોતાની સાથે કહે છે, જો પેલી ચોરની માં જાય છે.
લાલા મારી આબરૂના સાવતે કાકરા કરી નાખ્યા છે આ ગામની અંદર. મા રડી ભગવાનને ન ગમ્યું, ઈશ્વરને ન ગમ્યું, પણ માં કહે છે કે લાલા તને આજ હું ખાનણીયા સાથે બાંધી દઈશ, તારા તોફાન બહુ વધી ગયા છે અને આજ એકલો પડ્યો રહે છે, નહીં તને કોઈ ખાવાનું આપે, નહીં કોઈ તને પીવાનું આપે, બહુ તોફાન કરે છે. માં ઊભી થઈ લાલાનો હાથ પકડી અને ઢસડીને લઈ જાય છે. કનૈયો રડે છે, હવે માં મારી ભૂલ થઈ, મને રેવા દે ને, આજ પછી જિંદગીમાં તને ક્યારેય હેરાન નહીં કરું. નહીં લાલા, આજ તો તને બાંધી જ દઈશ. ભગવાન કૃષ્ણની આંખમાંથી અશ્રુ વહે છે, પણ માં આજ લાલાને પ્રત્યે જરાય એને ભાવ ન થાય, કારણ કે બહુ તોફાન વધી ગયા તારા. માં એનો હાથ પકડીને ઢસડીને લઈ જાય છે, કૃષ્ણ રડે છે. ખાનણીયા પાસે લઈ ગયા અને ખાનણીયા સાથે એક દામડાના એક છેડાને બાંધી અને બીજા છેડાને ભગવાનના ઉદર ઉપર, ઉદર કહેતા પેટ, આ પેટના ભાગ પાસે એક દામડાને લઈ અને બાંધવા જાય ત્યાં દામડું બે આંગળ ટૂંકું પડે. વળી પાછે માએ બીજું દામણું લીધું, એ દામણાને લઈને ગાંઠો મારી અને જ્યાં ભગવાનને બાંધવા જાય ત્યાં બીજું દામણું ટૂંકું પડે. માં એક પછી એક દામણું ફેરવતી જાય, એક પછી એક દામણું બદલાવતી જાય, પણ કૃષ્ણના ઉદરે જ્યાં બાંધવા જાય ને ત્યાં બે આંગળ ટૂંકું પડે. માં કહે છે બધા દામણા ટૂંકા પડે છે. ભગવાન કહે છે માં જો આમ અભિમાનથી બાંધવાના પ્રયત્નો કરીશ ને તો જિંદગીભર ક્યારેય નહીં બંધાવ, પણ એક વખત પ્રેમના તાતને બાંધીજો, હંમેશના માટે તારા પ્રેમના તાતને બંધાઈ નથી જતો રહો અહીંથી. ભગવાન કહે છે અભિમાનથી બાંધવાના પ્રયત્નો કરશો તો ક્યારેય નહીં બંધાવ, પણ હે ભક્તજનો, હે જીવાત્માઓ, તમે મને પ્રેમથી બાંધી જુઓ, હું તમારી સાથે બંધાયેલો રહીશ આ જીવનભર. પરમાત્મા બંધાયેલો રહે છે, પણ ક્યારે તમે જો પરમાત્મા પ્રત્યે પ્રેમ હોય તો, ભગવાન પ્રત્યેનો પ્રેમ હોય તો ઈશ્વર તમારી સાથે બંધાયેલો રહે છે. પણ અંતે માની ઈચ્છા હતી કે મારે બાંધવો છે, એટલે માની ઈચ્છા પૂરી કરવા માટે થઈ અને ભગવાન બંધાયા છે. બાકી આ જગતના કોઈ પણ જીવાત્માની તાકાત નથી કે પરમાત્માને બાંધી શકે. અભિમાનથી તો ક્યારેય ન બંધાય, કૃષ્ણ બંધાય તો માત્ર પ્રેમથી અને ભાવથી બંધાય છે. બાકી તો હજારો વર્ષથી ઋષિમુનિઓ નાક બંધ કરીને બેઠા છે. ભગવાન કહે છે માં મેં એને પણ ક્યારેય દર્શન નથી આપ્યા. માની ઈચ્છા હતી કે મારે એને ખાનણીયા સાથે બાંધવો છે, દામણાથી બાંધવો છે, એટલે ભગવાન બંધાયા છે. દામણા અને ઉદર, આ પેટનો ભાગ અને પેલા દામણા, આ બે ભેગા થયા, દામણેથી ભગવાનને ઉદરના ભાગે બાંધ્યો એટલે ભગવાનનું નામ થયું દામોદર. ભગવાન દામોદર કહેવાયા છે. ભગવાન રડે છે, માએ બાંધી દીધા ભગવાન કૃષ્ણને. ભગવાન રડે છે, માં છોડી દે ને, હવે પછી તને હેરાન નહીં કરું. નહીં લાલા, આજ પડ્યો રે, તને હવે કોઈ નહીં બોલાવે. આટલું કહી અને માં વહી જાય. માં યશોદા બરાબર ઓરડામાં ગયા, માં દેખાતા બંધ થયા, એટલે આ બાજુ ભગવાન કૃષ્ણ અહીંયા રડવાનું બંધ કરી દીધું. ભગવાન કહે છે કોઈ સાંભળે નહીં ખોટું રોવું, હું કોઈ સાંભળે એવું છે નહીં, કશું કામ રડવાનું. કૃષ્ણએ રડવાનું બંધ કર્યું અને ત્યારબાદ પોતે ગોઠણિયાભર ચાલતા થયા. ગોઠણિયાભર ચાલતા થયા અને બરાબર નંદ બાબાના આંગણાની અંદર બે યમલા અર્જુનના વૃક્ષો છે. બે યમલા અર્જુનના વૃક્ષોને જોવે એટલે ભગવાન કૃષ્ણને થયું કે લાભ હવે આજ આને મુક્તિ આપી દઉં. અને બરાબર એ ભગવાન કૃષ્ણ ગોઠણિયાભર ચાલતા થયા, આગળ આગળ ભગવાન કૃષ્ણ જાય અને પાછળ પેલો ખાનણીયો ઢસડાતો જાય છે. બે વૃક્ષના થડમાંની મધ્યમાંથી, બેની વચ્ચેથી ભગવાન નીકળી ગયા, પણ પેલો ખાનણીયો હતો એ ફસાઈ ગયો. ભગવાનના ઉદર ઉપર બાંધેલા દામણા હતા, એક છેડો ત્યાં
ખાનણીએ બાંધ્યો તો એ ખાનણીએ આ સાથે બાંધેલો એ દામણાના છેડાને ભગવાને એટલો ખેંચ્યો પણ ખાનણીઓ ફસાઈ ગયો હતો ને એને લઈ અને યમલાર્જુનના બે વૃક્ષો મૂળ સહિત ધરાશાયી થયા અને બે મૂળમાંથી એક એક દિવ્ય પુરુષ નીકળ્યા છે નલ કુબેર અને મણિગ્રીવ યમલાર્જુનના વૃક્ષના મૂળમાંથી બે દિવ્ય પુરુષો નીકળ્યા છે નલ કુબેર અને મણિગ્રીવ કુબેર અને રુદ્રના અનુચરો છે કુબેર અને રુદ્રના અનુચરો બે માંથી નીકળ્યા છે દેવર્ષિ નારદના શાપને લઈ અને એ વૃક્ષ બન્યા હતા જ્યારે નલ કુબેર અને મણિગ્રીવ બે સરોવરની અંદર સ્ત્રીઓ સાથે જ્યારે ક્રીડાઓ કરે છે એ સમયે દેવર્ષિ નારદ આવ્યા છે અંગ ઉપર ક્યાંય વસ્ત્રો છે નહીં અંગ ઉપરના વસ્ત્રો છે નહીં દેવર્ષિ નારદ આવ્યા એટલે સ્ત્રીઓએ પોતાના અંગને ઢાંક્યા પણ એ સમયે પેલા નલ કુબેર અને મણિગ્રીવે પોતાના વસ્ત્રોથી પોતાના શરીરને ન ઢાંક્યા અને એમને લઈ અને નારદ ઋષિ ત્યાં પહોંચ્યા પણ નારદને એમ થયું કે મારું અપમાન કર્યું જળને જેમ વા છે એટલે એ સમયે દેવર્ષિ નારદે અહીંયા શ્રાપ આપ્યો નારદે શ્રાપ આપ્યો કે તમે જળની જેમ ઉભા છો જાઓ જાડવા થઈને રહેજો તમે જાડવા થઈને રહેજો આવો શ્રાપ આપ્યો એ શ્રાપને લઈ અને નલ કુબેર અને મણિગ્રીવ આ બે વૃક્ષ બની ઉભા રહ્યા વૃક્ષ બનીને ઉભા રહ્યા અને એ વૃક્ષને જ્યારે નલ કુબેર અને મણિગ્રીવે દેવર્ષિ નારદને પ્રાર્થના કરી પ્રભુ અમારો ઉદ્ધાર ક્યારે થશે તો ભગવાન દેવર્ષિ નારદ કહે છે કે જ્યારે દ્વાપર યુગની અંદર કૃષ્ણ અવતાર થશે ત્યારે કૃષ્ણના હાથે તમારો ઉદ્ધાર થશે અને આજ ભગવાન કૃષ્ણએ એ યમલાર્જુનના વૃક્ષની અંદર ઉભેલા નલ કુબેર અને મણિગ્રીવનો ભગવાને ઉદ્ધાર કર્યો છે બે વૃક્ષો ધરાશાયી થયા એટલે બે વૃક્ષની મધ્યમાં ભગવાન બેઠા છે વૃક્ષને પડવાનો અવાજ આવ્યો નંદ બાબા યશોદા એકદમ દોડી દોડીને બહાર આવ્યા છે જ્યાં જુએ છે તો બે વૃક્ષના થડની વચ્ચે કૃષ્ણ છે યશોદા એકદમ દામણાથી ખોલી માએ તેડી પોતાની છાતીએ લગાવ્યો અને સીધા ગૌશાળામાં ગયા કે મારા છોકરા ઉપરથી ઘાત ગઈ છોકરા ઉપરથી ઘાત ગઈ આ લઈ અને મા એને ગૌશાળામાં લઈ ગયા છે થોડો સમય પસાર થયો એટલે માં યશોદા નંદ બાબાને કહે છે નંદરાય ચાલો ને આપણે બીજે ક્યાંક રહેવા જતા રહીએ આપણે ક્યાંક બીજે રહેવા જતા રહીએ કારણ હવે અહીંયા આપણે રહીએ છીએ પણ મારા કનૈયા ઉપર બહુ ઘાત જાય છે હવે કનૈયા ઉપર ઘાત જાય છે એટલે મને નથી લાગતું આપણે અહીંયા રહેવું જોઈએ ક્યાંક બીજે રહેવા જઈએ હાલો ને નંદ બાબા કહે છે યશોદા ક્યાં જવું રહેવા કોઈ બીજું સ્થાન હોય તો જવાય ને બાજુમાં ઉભાળા ગોવાળો છે ગોવાળો કે છે નંદરાય જો જવું હોય તો અહીંયાથી નજીકમાં વૃંદાવન છે જો વૃંદાવનમાં જઈએ તો વૃંદાવનની અંદર આપણને રહેવાનું સ્થાન પણ મળે અને બીજી વાત આપણી ગાયોને નિરણ પણ મળી જાય તો આપણે ચાલો ને વૃંદાવન જઈએ અને એ સમયે નંદ બાબાએ આ વાતનો સ્વીકાર કર્યો અને કહેવાય છે કે વૃંદાવન જવાની તમામ વ્યક્તિઓ ગોકુળમાંથી વૃંદાવન જવાની તૈયારી કરે છે પણ વૃંદાવનમાં જતા જતા ભગવાન સુખિયા માલણ પર અનુગ્રહ કર્યો છે ભગવાને સુખિયા ઉપર કૃપા કરી છે મહાપુરુષો કહે છે આ જગતમાં સાચો સુખી માણસ કોણ છે જેની ઘરે પૈસા છે દીકરા દીકરીઓ સંતાન છે બધી વાતનું સુખ છે એ સુખી છે ના મહાપુરુષો અને વિદ્વાન પંડિતો કહે છે આ જગતમાં જે સંતોષી માણસ છે એ સદાયને માટે સુખી છે જેને સંતોષ છે એ સુખી છે બાકી જેની ઘરે 5 લાખ રૂપિયા છે એને બીજા 10 લાખની હામ હોય એટલી સુખી ન થઈ શકે 5 લાખને વાપરે નહીં ઓલા 10ની પાછળ એવો મહેનત કર્યા કરે આ 5 લાખને ભૂલી જવા પડે જે માણસને સંતોષ છે એ માણસ આ જગતનો સૌથી સુખી માણસ છે અને આપણી કહેવત છે સંતોષી નર સદા સુખી જેને સંતોષ છે સુખી છે
સુખી આ માલણ ઉપર ભગવાને અનુગ્રહ કર્યો, ભગવાને કૃપા કરી છે, ભગવાન કૃપા કરી અને જાય વૃંદાવન થી જયારે ગોકુળ થી વૃંદાવન માં આવ્યા, વૃંદાવન ની અંદર રહ્યા છે. એ વૃંદાવન ની અંદર થોડા દિવસો વ્યતીત થયા એટલે ભગવાન માતા યશોદાને કહે છે, માં મારે ગાયો ચરાવવા જવું છે. માએ ના પાડી, નહીં કનૈયા ગાયો ચરાવવા ન જવાય, નહીં માં મારે ગાયો ચરાવવા જવું છે. માં કહે છે, લાલા તું હજી નાનો છે, તને હું ગાયો ચરાવવા નહીં જવા દઉં. ભગવાને બહુ હઠ કરી એટલે માં કહે છે, કામ કર, તારે જવું હોય તો વાછરડાઓને લઈને જા, બાકી ગાયોને ચરાવવા તો નહીં જવા દઉં. ભગવાન કહે છે, ભલે માં હું વાછરડા ચરાવવા જઈશ. એટલે એ સમયે ભગવાન પોતાના મિત્રોની સાથે વાછરડાઓને લઈને જાય છે. પણ બરાબર એ સમયે વાછરડાઓના ટોળાની અંદર વત્સાસુર નામનો રાક્ષસ આવી અને ભળી ગયો. એમાં બરાબર ભગવાન બધા વાછરડાઓની ઉપર હાથ ફેરવે, એમાં વત્સાસુર નામનો રાક્ષસ આવ્યો પાસે. અરે ભગવાન કૃષ્ણ કહે છે, દાવ આ જરા જોતો, આ વાછરડું કઈક મને આપણું નથી લાગતું. દાવ કહે છે, કનૈયા તું જોઈ જો ને, મને કઈ ખબર નથી આમાં, તું જરા જોઈ લે. પણ ભગવાન કૃષ્ણ જ્યાં જુએ ત્યાં આવો, આ તો વત્સાસુર નામનો રાક્ષસ છે, કઈ વાંધો નહીં. ભગવાનની નજીક ગયા અને એના માથા ઉપર હાથ ફેરવે છે, આખા શરીર ઉપર ભગવાન હાથ ફેરવે. આ હાથ ફેરવે એટલે વત્સાસુર નામનો રાક્ષસ જે વાછડો બનીને આવ્યો છે, એ મનમાં બોલ્યો કે હવે બરાબર ફસાયો. પણ મનની વાત તો ઈશ્વર જાણે સાહેબ, મન કી બાત કૃષ્ણ હી પહેચાને. કૃષ્ણ એ વાતને સાંભળી ગયા, કારણ કે આપણે જેટલું કઈ માગીએ છીએ મનમાં જ માગીએ છીએ ને. કોઈ આપણે ત્યાં જે મંદિરમાં જઈને કીધું, હે ભગવાન મને ગાડી દેજો, ભગવાન મને મકાન દેજો, આટલું જોરથી કોઈ બોલ્યા? બધું મનમાં બોલીએ, કોઈને ખબર ન પડે ને કેટલું માગ્યું. માગ્યા વગર તો રહી જ નહીં, દીવો કર્યો નથી ને કાંઈ ચાલુ થયું નથી. આ દેજો તે દેજો, અને કદાચ બધી વસ્તુ ભગવાન આપી દીધી હોય ને તોય માગવો તો જવું જ પડે. બધી વસ્તુ ભગવાને પૂરતા પ્રમાણમાં આપી હોય તોય માગવા જવું પડે. તમારી પાસે પૈસો એટલો બધો હોય કે તમે ગણીને થાકી જાવ, તમારી સંપદા અને તમારી સંતતિ આ બધું સરખું હોય, છતાંય માણસ મંદિરમાં જાય ને માગે તો ખરો જ, માગ્યા વગર તો ન આવે. બધું હોય ને એની પાસે શાંતિ ન હોય, એટલે ભગવાન પાસે શાંતિ માગવા જેવું હોય. હે ભગવાન શાંતિ દેજો, કારણ કે એ ભગવાને પોતાના ચરણમાં રાખી છે, ભગવાને પોતાના ચરણમાં રાખી છે. જ્યારે ભગવાન બધા લોકોને બધી વસ્તુનું દાન કરતા હતા ને, ત્યારે ભગવાનના હાથમાંથી બરાબર દાન કરતી વેળાએ એક વસ્તુ પડી ગઈ એટલે ભગવાને તરત જ એના પર પગ મૂકી દીધો. કોઈને ખબર ન પડી, પણ અહીંયા લક્ષ્મીજી જોઈ ગયા, લક્ષ્મી જોઈ ગયા એટલે લક્ષ્મીએ પ્રશ્ન કર્યો, પ્રભુ આ પગ નીચે શું દબાયું? ભગવાન કહે છે, લક્ષ્મી ચૂપ રહો, એકદમ ચૂપ રહેજો. અરે નહીં, પણ મને બતાવો તો ખરા તમે શું દબાયું પગ નીચે? કીધું ને થોડી વાર રાહ જુઓ. વળી ભગવાન બધું મેંડા આપવા, ભગવાન બધી વસ્તુઓ આપે છે. એક પછી એક માણસ ભગવાન પાસેથી બધી વસ્તુઓનો સ્વીકાર કરી કરી અને જવા લાગ્યો, પણ લક્ષ્મીથી રેવાયું નહીં. વળી પાછું લક્ષ્મીજીએ પ્રશ્ન કર્યો, પ્રભુ મને કયો ને આ પગ નીચે શું દબાયું? ભગવાન કહે છે, પણ લક્ષ્મીજી થોડીક વાર તો ખમો, હવે બસ થોડાક વ્યક્તિઓ રહ્યા છે, વૈયા જવા દો. બધા વ્યક્તિઓ પૂરા થયા, બધા વયા ગયા, એટલે વળી પાછું લક્ષ્મી પૂછ્યું, હવે તો કયો બધાય વયા ગયા? ભગવાને પગ લીધો અને બતાવ્યું, જુઓ લક્ષ્મી આ છે અહીંયા. આ શું છે પ્રભુ? ભગવાન કહે છે, આ શાંતિ છે. આ શાંતિ મારા હાથમાંથી પડી ગયા નહીં, સારું થયું મેં પગ નીચે દબાવી દીધા, સારું થયું. જો આ શાંતિ મેં જગતમાં બધાને આપી દીધા હોત ને, તો આ એકે મારું મંદિરે ન બનાવત, આ મારી કથાય ન બેહારત, મારા નામના ગુણાનુવાદ ન ગાત. પણ આ જગતમાં સાચી શાંતિ ઈશ્વરના ચરણ કમળમાં સમાયેલી છે, ભગવાનના ચરણમાં છે. ભગવાનના ચરણમાં રહેલી શાંતિ આપણને મળે છે. એ શાંતિને એટલે તો આપણે આપણા માથે ચડાવીએ.
ભગવાનના ત્રણારબિંદમાં રહેલી એ પરમ શાંતિ આ જગતમાં બીજે ક્યાંય ન મળે. માણસ મંદિરમાં જાય, માણસ આવી ભાગવત કથાઓના મંડપમાં જાય, અહીંયા પરમ શાંતિ મળે. તમે અહીંયા આવો એટલે તમે હાવ ભૂલી જાઓ, બોલો કે આજ મારે ઉઘરાણી વાળો મારી ઘરે આવવાનો હતો, ભૂલી જાવ ને. અહીંયા તમે નિર્ભય બની જાઓ, કથામાં એકાગ્ર બની જાઓ, તમારું ચિત્ત કથામાં લાગી જાય, મન રૂપી જે તમારી તબૂડી છે, લોટી છે, એ મારો હરી લઈ જાય છે. તમારા મનને મારો કૃષ્ણ હરી જાય છે. વત્સાસુર નામનો રાક્ષસ મનમાં વિચાર કરે કે ફસાયો, હવે બરાબર ફસાયો. ભગવાન કહે છે ફસાયો ખરો, પણ દીકરા હું નહીં, હવે તું. એના શરીર પર હાથ ફેરવતા ફેરવતા ભગવાન પાછળના પગ બાજુ જાય છે, અને પાછળ ગયા ને એ સમયે બે પગ પકડી અને જાણે ધોબી પેલા કપડાને ઘુમાવી ઘુમાવીને જેમ પથ્થર ઉપર પછાડે, એમ ભગવાને આ વત્સાસુર નામના રાક્ષસને વાછડાને બે પગથી પકડી ગોળ ઘુમાવી અને ધરતી પર એવો પટકાયો. વત્સાસુર નામના રાક્ષસનો વધ કર્યો અને ગોવાળિયાઓ ભગવાનનો જય ઘોષ કરે. બોલીએ વૃંદાવન વિહારી લાલ કી જય. વત્સાસુર નામનો રાક્ષસ એમણો ભગવાન કૃષ્ણે વધ કર્યો. ત્યારબાદ યમુનાના કિનારે ભગવાને બકાસુર નામનો રાક્ષસ બગલાનું રૂપ લઈને આવ્યો, એને ભગવાને માર્યો છે. બગલો આધ્યાત્મિક અર્થમાં જોવા જઈએ તો એ દંભનું પ્રતીક છે, રંગે રૂપે પૂરો છે પણ સ્વભાવમાં એ દંભ છે, અભિમાન છે. ભગવાન કહે છે કે હે જીવાત્મા, તારે ભક્તિ કરવી હોય તો ભક્તિમાં તારું દંભ નહીં ચાલે. અને આ જગતમાં સાહેબ તમે દુરીજનનો સંગ કરીને શું કરશો? સંગ કરવાની ઈચ્છા થાય તો સજ્જનનો સંગ કરો. અંસલા મેલી ને બગલા કોણ સેવશે, સાધુ પુરુષનો સંગ કરજો, મહાપુરુષોનો સંગ કરજો, દિવ્ય પુરુષનો સંગ કરજો. અને એવું જરૂરી નથી કે સંસાર મૂકીને વયા ગયા હોય એ જ દિવ્ય બની શકે, એ જ મહાપુરુષ બની શકે. ના સાહેબ, સંસારમાં રહીને પણ મહાપુરુષો બની શકાય છે. ભગવાનને ભજવા માટે કઈ તમારે આ સંસાર છોડી દેવો આવું જરૂરી નથી. આપણે સંસારને છોડવાની જરૂર નથી સાહેબ, સંસારમાં રહીને વ્યવહારને યથાયોગ્ય સમયે છોડવાની જરૂર છે. ઘર મૂકીને જવાની જરૂર નથી, ઘરમાં રહીને પણ વ્યવહાર મૂકવાની જરૂર છે. બાકી તમે આ ઘર મૂકી અને જંગલમાં વયા જાઓ, પણ જંગલમાં જઈને તમે ઘર ન મૂકી શકો તો તમારો ત્યાગ શું કામનો? જે કાંઈ મૂકવું છે મનથી મૂકો સર, અને એક વખત ત્યાગ કરી દો છો એ વસ્તુને જીવનભર ક્યારેય ન અપનાવો, એને ત્યાગી દો. ભારત વર્ષની બહુ સત્ય ઘટનાની એક કથા છે, વાસ્તવિક જગતનો એક વાસ્તવિક દાખલો છે. આ બધાએ નામ સાંભળ્યું છે, 92 લાખ માળવાનો ધણી રાજા ભર્તુહરિ. 92 લાખ માળવાનો ધણી રાજા ભર્તુહરિ, એને વૈરાગ્ય લાગી ગયો. એવના એવડા મોટા રાજપાટને છોડી દઈ અને રાજા ભર્તુહરિએ ભગવો ધારણ કરી લીધો. એને ભગવો ધારણ કરી અને ઘર છોડીને નીકળી જાય છે, અને વળી પાછા એને સારો આશ્રમ ન બનાવ્યો. નહીં તો એટલી સંપદા હતી તો કદાચ આશ્રમ પણ બનાવી લે. એને આશ્રમ ન બનાવ્યો, એને શું કર્યું? સ્મશાનમાં જઈ અને પોતાનું સ્થાન નક્કી કર્યું, સ્મશાનમાં રહે છે. વિચાર કરો, 92 લાખ માળવાનો ધણી સ્મશાનમાં રહે છે, કેટલો મોટો ત્યાગી માણસ.
બહુ મોટો ત્યાગી માણસ, અને વળી પાછો સ્મશાનમાં જઈને એને એક નિયમ રાખ્યો છે કે જ્યારે પણ ગામની અંદર કોઈ માણસનું મૃત્યુ થાય અને જ્યારે એને બાળવા માટે કોઈ વ્યક્તિઓ આવે, શબને બાળીને જાય, સાથે પેલો ખીચડી લાવ્યા હોય, સાથે જે ખીચડી લાવ્યા હોય, પાણી લાવ્યા હોય, એ જ ખીચડી અને એ જ પાણી પીવાનું, બાકી જ્યાં સુધી બીજું મરણ ન થાય ત્યાં સુધી બસ માત્ર ભગવાનના નામનું આરાધન કરવાનું, ત્યાં સુધી જલપાન નહીં કરવાનું. બે ત્રણ મહિનાનો સમય વ્યતીત થયો, એમાં બરાબર એક વખતના આ સમય ભગવાન શિવ અને ભવાની સંધ્યાના કાળે આ ધરતી પર વિચરણ કરવા નીકળ્યા, અને વિચરણ કરતા કરતા બરાબર જે સ્મશાનની અંદર રાજા ભર્તુહરિ જે સ્મશાનમાં રહે છે, સ્મશાન પાસેથી ઉપરથી બરાબર શિવ અને ભવાની નીકળ્યા, એટલે ભવાનીની નજર પેલા 92 લાખ માળવાના ધણી રાજા ભર્તુહરિ ઉપર પડી. એટલે ભવાનીએ ભગવાન શિવને કીધું, પ્રભુ જુઓ તો ખરા, આ પેલો માણસ 92 લાખ માળવાનો ધણી છે, છતાં બધું છોડી અને સ્મશાનમાં રહે છે, કેટલો વૈરાગી માણસ. અને હું તો કહું છું કે આ દુનિયામાં જો ત્યાગીમાં ત્યાગી કોઈ માણસ હોય ને તો આ માણસ છે, આ મોટામાં મોટો ત્યાગી છે. માટે કામ કરો પ્રભુ, આ દુનિયાનું ત્યાગમાં ત્યાગનું પ્રમાણપત્ર હોય ને એ આને આપી દો, ત્યાગીનું પ્રમાણપત્ર આને આપી દો. ભગવાન શિવ કહે છે, ભવાની, ત્યાગનું પ્રમાણપત્ર આપવામાં ઉતાવળ ન કરાય, ત્યાગનું પ્રમાણપત્ર ઉતાવળ ન હોય. ભવાનીએ વાત કરી પણ ભગવાન માન્યા નહીં, એટલે ભવાની કહે છે, પણ આમ પણ પ્રભુ તમે કોઈ દી મારી વાત માન્યા છો ખરા? મેં કાંઈ વાત કરી હોય ને તમે હા પાડી હોય એવી કોઈ દી હા બની ખરી? અને તમે જેથી મારી વાતમાં હા પાડશો ને તેથી આકાશમાં સૂર્ય ઉગશે નહીં, ઠાંડુ પાડીને આવશે. અહીંથી ચાલુ કરે પછી એનો અંત ક્યાં આવે નક્કી નહીં. ભગવાન કહે છે, ભવાની, પણ ત્યાગના પ્રમાણપત્રમાં ઉતાવળ ન હોય, થોડો સમય રાહ જુઓ. ભગવાન શિવ ભવાનીને લઈને ગયા, ભવાનીને લઈને જાય છે, અને એ સમયે 3-3.5 મહિનાનો સમય વ્યતીત થઈ ગયો હતો, ગામની અંદર કોઈનું મૃત્યુ નહોતું થયું, અને એમાં બરાબર 3.5 મહિનાના આને ઉપવાસ લાગ્યા, લાંઘન લાગ્યા, અને ગામની અંદર એક મરણ થયું. એ મરણ થયું એટલે શબને બાળી અને લોકો જાય છે, ડાઘુઓ શબને બાળીને નીકળી ગયા, જે ખીચડી હતી એ ખીચડી બનાવી અને રાજા ભર્તુહરિ જ્યાં જમવા બેસે, જમવા બેઠા, હાથની અંદર પાત્ર લીધું અને એક હાથની અંદર જે કવન લીધો, ત્યાં ભગવાન શિવ અને ભવાની ભિક્ષુકના રૂપમાં આવ્યા, અને રાજા ભર્તુહરિ પાસે આવીને ભગવાન બોલ્યા છે કે ભાઈ, બહુ ભૂખ લાગી છે, ઘણા દિવસથી ભોજન મળ્યું નથી, તમે ભોજન આપશો? બહુ ભૂખ લાગી છે મને. હાથમાં રહેલો એક કોળિયો એક કવન ફરી પાછો પાત્રમાં મૂકી દઈ, બે હાથથી પાત્રને લઈ અને ભગવાન શિવના હાથમાં પાત્ર આપીને કહે છે કે લ્યો ભાઈ, આજ તમે જમી લ્યો, હું માત્ર જલપાન કરી લઈશ. 3-3 મહિનાની ઉપરનો સમય વ્યતીત થયો હતો, એ માણસ ભૂખો હતો, હાથમાં આવેલું અનાજ, મોઢા સુધી આવેલો કવન એને પાછો મૂકી અને ભગવાનના હાથમાં આપી દીધું, એટલે ભવાની બોલ્યા, પ્રભુ હવે તો કયો ત્યાગી છે માણસ, અને પ્રમાણપત્ર આપી દો ત્યાગનું. ભગવાન કહે છે, ભવાની, ઉતાવળ ન કરાય, ત્યાગના પ્રમાણપત્રમાં ઉતાવળ નહીં. અરે પણ પ્રભુ, શું ઉતાવળ નહીં? આ ભૂખ્યો માણસ, એને તમને ભોજન આપી દીધું, છતાં પણ તમે હજી ત્યાગી નથી માનતા ને? ના, થોડી વાર થઈ ભગવાન ખીચડી આરોગી ગયા, અને એ સમય બરાબર પેલો રાજા ભર્તુહરિ પાણીનો પ્યાલો પીવા જાય, ત્યાં ભગવાન બોલ્યા, ભાઈ ભોજન કરાવ્યું, પાણી નહીં પીવડાવો, તમે ભોજન તો કરાવ્યું પણ પાણી નહીં પીવડાવો. હાથમાં રહેલો પાણીનો એ પાત્ર ભગવાનના હાથમાં આપ્યો કે લ્યો ભાઈ, આજ તમે જલપાન કરી લ્યો, હવે બીજું મરણ થશે ત્યારે હું જલપાન કરી લઈશ, ભોજન કરી લઈશ. ભગવાને પાણી પીધું, વધેલું પાણી ચાય કરીને હાથ ધોવામાં ઢોળી નાખ્યું. એ સમય ભવાનીએ તરત જ ત્રાસી નજરે સામું જોયું કે હવે આપવું છે કે નહીં, હવે તો આને ત્યાગનું પ્રમાણપત્ર આપી દો. તમે ભોજન માંગ્યું તો ભોજન આપ્યું, 3-3 મહિના સમય ઉપર થઈ ગયો, એને પાણી નથી પીધું,
તમને પાણી માંગ્યું તો એને તમને પાણી આપી દીધું, હવે તો તમે એને ત્યાગનું પ્રમાણપત્ર આપી દો, હવે તો ત્યાગી ગણો એને. ભગવાન શિવ કહે છે, ભવાની ત્યાગના પ્રમાણપત્રમાં ઉતાવળ ન કરાય. અને આ જગતમાં સાહેબ ભગવાન જેની કસોટી કરે, ભગવાન જેવી કસોટી કોઈ ન કરે. બિલખાની અંદર શેઠ સગાસા અને માં ચંગાવતી નારી કેટલી કપરી કસોટી કરી ભગવાને, કે તમારા એક ના એક દીકરાનું મસ્તક કાપી એને ખાંડણીમાં ખાંડો, પણ એ પણ કેમ, તમારા દીકરાને પરણાવવા જતા હોય એવા સોળે શણગાર સજીને ખાંડો. હવે આનાથી વિશેષ કસોટી કેટલી હોય સાહેબ, કોની કસોટી હોય આટલી? અને ચંગાવતી નારીએ સોળે શણગાર સજી ગીત ગાય અને વળી પાછા એ ખાંડણીમાં પોતાના દીકરાના મસ્તકને ખાંડે સાહેબ. ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે હોય છે સારા એની દશા સારી નથી હોતી. કપરી કસોટી થાય છે, અહીંયા પણ ભગવાન એ જ કરે છે. ભવાનીના મનની અંદર રહેલો જે વહેમ છે કાઢવા માટે ભોજન માંગ્યું, ભોજન આપી દીધું, જળ માંગ્યું, જળ આપી દીધું, અને એમને લઈ ભવાની કહે છે, પ્રભુ હવે તો ત્યાગનું પ્રમાણપત્ર આપી દો. ભગવાન કહે છે, ભવાની હવે છેલ્લી વાર, છેલ્લી વાર. જલપાન કરી ભગવાને હાથ ધોઈ અને અંતે ભગવાન કહે છે, ધન્ય છે ભાઈ તારા ત્યાગને ધન્ય છે. ત્રણ ત્રણ મહિનાનો ભૂખ્યો હતો છતાં પણ તે ભોજન માંગ્યું, અમે તો તેમને ભોજન આપ્યું. તરસ્યો હતો પાણી માંગ્યું તો પાણી આપી દીધું. ધન્ય છે તારા ત્યાગને ધન્ય છે. આમ બે પાંચ વખત ત્યાગને બિરદાવ્યો ને એટલે રાજા ભર્તુરી બોલ્યા કે ભાઈ આ ખીચડી ને પાણી શું વિષાદ છે, હું તો 92 લાખ માળવાનો ધણી છું, જો 92 લાખ માળવો મૂકીને વૈયાવ્યો હોઉં તો ખીચડી ને પાણી શું વિષાદ છે. ભગવાન શિવ ભવાની હામું જોઈને કહે છે, જુઓ ભવાની આ બીમારી છે, મૂકીને વૈયાવ્યો છે પણ ભૂલ્યો નથી. મૂકીને તો વૈયાવ્યો છે પણ હજી ભૂલ્યો નથી. ત્યાગ કરે પણ માણસ ભૂલે નહીં તો એ ત્યાગનો શું મહિમા રહે. ત્યાગ કરો તો તમે એને છોડી દો. ભગવાન કહે છે, તમારા જીવનમાં ભક્તિમાં ત્યાગ હોવો જોઈએ અને એ પણ અહંકારનો. ભગવાને બકાસુરનો વધ કર્યો છે, બગલાના રૂપની અંદર આવેલો એ બકાસુર, ભગવાને બકાસુરનો વધ કર્યો. દંભને માર્યો છે, મોહને માર્યો, અભિમાનને માર્યો છે. કારણ કે માત્ર રૂપથી સારો હોય એટલે અંદરથી સારો હોય એવું જરૂરી નથી. મીરાબાઈ પોતાના પદની અંદર લખે છે કે હંસલોય સફેદ છે અને બગલોય સફેદ છે, પણ બેયમાં ફરક એટલો છે કે એક સાચા મોતી ખાય છે અને એક માછલા ખાય છે. ઈ બે સારે હોય સાથે હોય એટલે બે ઓળખાય ક્યારે, જ્યારે ભોજન કરે ત્યારે. એમ આ જગતમાં બે હાથ વાળો મનુષ્ય, એક માથા વાળો મનુષ્ય સ્વરૂપમાં એક સરખા જ હોય, પણ ઈ ઓળખાય ક્યારે, એના સ્વભાવથી, કે આ તો દુર્જન છે અને આ સજ્જન છે. એક દુરીજન એક સજ્જન, એટલે મીરાબાઈ લખે છે, પેલો સજ્જન ને દુરીજન રે, બે રંગે રૂપે એક છે. જનને દુરી જન રે, બે રંગે રૂપે એક છે હોજી. જનને દુરી
જન રે બેરંગે રૂપે એક છે રે હો જી ઈ તો એ ના ભાવથી ઓળખાય રે તારા આત્માને ઓળખ્યા વિના રે એ લખ ચોરાશે નહીં તો ટળે હો જી તારા આત્માને ઓળખ્યા રે આલખ ચોરાસી નહીં તો ટળે હો તારી ભ્રમણાને ભાગ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો ટળે હો જી તારી ભ્રમણને ભાગ્યા વિના રે આ ભવના ફેરા નહીં તો ટળે હો એક સજ્જન છે એક દુરીજન છે સાહેબ પણ સ્વભાવથી ઓળખાય એક હોગા વાગો હોય ઈ હાંભરે અને એક પાહે બેઠો ઈ ન પોસાય સજ્જન આપણાથી કેટલોય દૂર હોય પણ ઈ આપણને સાંભરે એની યાદ આવે અને દુરીજન આપણી બાજુમાં હોય તો આપણને પોહાતોય ન હોય એક સોગા વાગો સાંભરે અને એક બાજુમાં ન પોસાય માટે જીવન સજ્જનની ઓર બનાવજો સાહેબ દુરીજન ન બનશો હંસલા છોડીને બગલા કોણ સેવશે ત્યારબાદ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બ્રહ્માના મોહની કથા કહે છે બ્રહ્માના મોહની કથા એટલે કે ભગવાન બ્રહ્માને મોહ થયો કે કોઈકના હેઠા દહીં ખાય કોઈકના ઘરના માખણ ચોરે કોઈ ગાયોને ચરાવવા વાછડાઓને ચરાવવા જાય એ તો કઈ ભગવાન હોતો હશે આવો તે ભગવાન હોય કઈ આ બ્રહ્મ ન હોઈ શકે કોઈકના હેઠા આંગળા ચાટે એ શેનો બ્રહ્મ હોય જ્યારે ભગવાન વાછડાઓને લઈને ચરાવવા ગયા ત્યારે વનની અંદર જ્યારે વન ભોજનની વાત કરી કે ભાઈઓ આવતીકાલ કંઈક સારું ભોજન લઈને આવજો આપણે બધા સાથે જમીશું વન ભોજન કરીશું જ્યારે બધા મિત્રો વન ભોજન માટે બધી વસ્તુઓ લઈને જાય છે બીજા દિવસનો સૂર્ય ઉદય થયો અને એ સમયે બધા મિત્રો વાછડાઓને લઈ ભગવાન કૃષ્ણ ગયા છે સાથે વાછડાઓ ચરાવતા ચરાવતા બરાબર મધ્યાંતર થયો અને એ મધ્યાંતરના સમયે ભોજન કરવા માટે બેઠા છે અને એ સમયે બધા મિત્રો બેઠા છે જમવા માટે પણ એક મિત્ર નથી બધા સામે જોઈ અને ભગવાન કૃષ્ણે પ્રશ્ન કર્યો કે ભાઈ ઓલો પૂર્ણિમાસીનો દીકરો મધુમંગલ ક્યાં ગયો બધા લોકો કહે છે કનૈયા હમણાં જ અહીંયા તો લાલાઈ હમણાં જ તો બધા ચારે બાજુ જોવે છે પણ એમાં એક સખાની નજર બરાબર મધુમંગલ ઉપર પડી એક ઝાડના થડને પાછળ મધુમંગલ સંતાયો છે મધુમંગલ એટલા માટે નથી આવ્યો જમવા માટે કારણ ભગવાન કૃષ્ણને કીધું હતું કે ભાઈ બધા ભાતું લઈને આવજો પણ મધુમંગલના ઘરની અંદર કાંઈ હતું નહીં ને એટલે માં પૂર્ણિમાસીએ બીજું કાંઈ ન આપ્યું પણ ત્રણ દિવસની ખાટી છાશ આપી હતી ને એ ત્રણ દિવસ